તો લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લોકસભા વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ સાથે તેઓ બેઠક કરવાના છે. કોંગ્રેસ ભવનના પાર્કિંગમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ કોંગ્રેસ ભવન બહાર થયેલા હુમલામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની સાથે તેઓ મુલાકાત કરવાના હતા. તેમજ રાહુલ ગાંધી જગન્નાથજી મંદિરની મુલાકાત લે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધી રાજકોટ ગેમ ઝોન, મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના, હરણી બોટ ઘટના અને સુરત તક્ષશિલાના પીડિતના જે પરિવારો છે તેમની સાથે પણ મુલાકાત કરવાના છે. તો આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. લગભગ 12.5 કલાકે તેઓ અમદાવાદ પહોંચવાના હતા ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને પણ સંબોધન કરવાના છે. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ પ્રથમ વખત રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ બેઠક કરવાના છે ત્યારે કોંગ્રેસ ભવનના પાર્કિંગમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 વર્ષે કોંગ્રેસ કાર્યાલય ધમધમતું થયું છે. પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસ કાર્યકરો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે. વિવિધ દુર્ઘટના પીડિતો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. રાહુલ ગાંધીની આ મુલાકાત ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. બપોરે 1.5 વાગે કોંગ્રેસ ભવનની મુલાકાતે જશે રાહુલ ગાંધી. ત્યારે કોંગ્રેસ ભવન ખાતે પાર્ટી કાર્યકરોને પણ સંબોધિત કરવાના છે. રાહુલ ગાંધી થોડી વારમાં આજ અમદાવાદ પહોંચશે. મહત્વના જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એરપોર્ટ પર પહોંચ્યા છે. તો અમિત ચાવડા, હિંમતસિંહ ગેનીબેન પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના જે 7 નેતા છે તેઓ રાહુલ ગાંધીને રિસીવ કરવા માટે પહોંચ્યા છે. ત્યારે બપોરે 3:20 કલાકે રાહુલ ગાંધી પરત દિલ્હી પણ જવાના છે. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ. ધવલ, રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ મુલાકાત. જી ચોક્કસ, ખૂબ જ મહત્વની મુલાકાત રાહુલ ગાંધીની કહેવાય, કારણ કે લોકસભાના વિપક્ષ નેતા બન્યા બાદ પ્રથમવાર રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી આવશે. અને જે પ્રમાણે સંસદની અંદર નિવેદન આપવામાં આવ્યું હતું તેનો વિરોધ પણ ગુજરાતમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. તેને જ લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ પાલડી નજીક મહાલક્ષ્મી 4 રસ્તા પાસે અત્યારે રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા તેમને રોકવામાં પણ આવી રહ્યા છે તેવા પણ અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ બજરંગ દળ અને ભાજપના નેતાને કાર્યકર્તાઓ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તે સમયે તેમનો વિરોધ કરવાનો છે તેવું પણ નિર્ધાર કરવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધી બપોરે 1 વાગે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને અમદાવાદ એરપોર્ટ થી સીધા જ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે જે અટકાયત કરે ધરપકડ કરેલા જે કાર્યકર્તાઓ હતા તેમના રહેવાશે. ત્યારબાદ જે ગુજરાતમાં જે ઘટનાઓ બની છે, મોરબી બ્રિજ ઘટના છે કે ભાઈ હરણી બોટકાટ ઘટના છે કે પછી સુરત નો તક્ષશિલા કાંડ છે કે તમામે તમામ દુર્ઘટનાના જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરશે. અને બીજી વાત એ પણ સામે આવી રહી છે કે ગુજરાતની અંદર અમદાવાદમાં રથયાત્રાનું ખૂબ જ વધારે મહત્વ રહેલું છે. એટલે કે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરના દર્શનાર્થે પણ રાહુલ ગાંધી જાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. તો બીજી બાજુ જે ધરપકડ કાર્યકર્તાઓ હતા તેમના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. અને કોર્ટમાં રજૂ કરતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. એટલે કે અત્યારે હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા જેલ ઓથોરિટી પાસે પરમિશન પણ માંગવામાં આવી છે. અને જો જેલ ઓથોરિટી જે છે તે કોંગ્રેસ પક્ષને મંજૂરી આપશે તો રાહુલ ગાંધી સેન્ટ્રલ જેલ પણ જાય તેવી પૂરેપૂરી અત્યારે હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે કહી શકાય કે 5-5 કાર્યકર્તાઓ છે તેમને મળવા માટે રાહુલ ગાંધી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે થોડીક જ વારની અંદર, એટલે માત્ર 1/2 કલાકની અંદર રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અને ગુજરાત કોંગ્રેસના 7 જેટલા નેતાઓ છે તેમને રિસીવ કરવા માટે અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. તેમાં વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે, પ્રભારી મુકુલ વાસનિક છે, વિપક્ષ નેતા જે છે અમિત ચાવડા છે, તો સહિત નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર પણ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે. અને અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ પણ અત્યારે હાલ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. 10 વર્ષે કોંગ્રેસ કાર્યાલય ધમધમ્યું છે. અને જો ખાસ વાત કરીએ આપણે સંસદમાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીને લઈને જે નિવેદન આપ્યું તે બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ હવે જોશ દેખાઈ રહ્યો છે એક પ્રકારનો. રાહુલ ગાંધી દ્વારા જે સંસદની અંદર નિવેદન આપવામાં આવ્યું હતું, માન્ય વડાપ્રધાનને લઈને કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન શ્રી હવે તમારું ગુજરાત અમે જીતવા જઈ રહ્યા છે, તેને જ લઈને અંદર હાલ ગુજરાત કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમાં પણ અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત ભરમાંથી જે કાર્યકર્તાઓ છે તે લોકો પહોંચી રહ્યા છે રાહુલ ગાંધીની ઝલક મેળવવા માટે.
રાહુલ ગાંધીનું જે ભાષણ છે તે ભાષણ સાંભળવા માટે ગુજરાતભરમાંથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે. જે 182 વિધાનસભાના જે ઉમેદવારો હતા, હારેલા અને જીતેલા ઉમેદવારો અને ધારાસભ્યો અહીંયા હાજર થઈ ચૂક્યા છે. લોકસભામાં હારેલાઓ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે. સાથે જ ગુજરાતના જે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો છે તે લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તે લોકો પણ અહીંયા હાજર છે. યુવા મોરચાના પણ નેતાઓ હાજર જોવા મળી રહ્યા છે. સાથે જ એનએસયુઆઈના પણ નેતાઓ અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર થયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત એક ખૂબ જ મહત્વની મુલાકાત બની જશે. અને જે પ્રમાણે ગુજરાત જીતવાની વાત કરી હતી તેને લઈને આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. તે પ્રમાણે હિન્દુ ધર્મનો મુદ્દો અત્યારે હાલ ઉપાડવામાં આવે છે સંસદની અંદર. તેને જ લઈને કહી શકાય કે જગન્નાથ મંદિરની મુલાકાત પણ ખૂબ જ મહત્વની રાહુલ ગાંધીની બની શકે. જી જી, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે. તો જગન્નાથ મંદિરે પણ રાહુલ ગાંધી જઈ શકે છે. થોડી વારમાં અમદાવાદ પહોંચવાના છે રાહુલ ગાંધી. ત્યારે કોંગ્રેસના જે 7 નેતાઓ છે તે રાહુલ ગાંધીને રિસીવ કરવા માટે પહોંચ્યા છે.